અપગ્યત્વ છે એને જ્ઞાન ઓછું છે અલ્પક્ય છે એ ઈશ્વરત્વાદી ગુણકમ પ્રાજ્ઞ ઈશ્વર જેવા ગુણોને ધારણ કરનારો પ્રાજ્ઞ એટલે જ્ઞાતા જીવાત્મા કહેવાય છે આત્મા કહેવાય છે એક અજ્ઞાનાવવાસકત્વ કેમ કે એને એક અજ્ઞાન હોય છે ઈશ્વરને અનેકનું અજ્ઞાન હોય છે મને એકનું અજ્ઞાન છે એઝ અ વ્યષ્ટિ આપણા બધાની સમષ્ટિ ઈશ્વરને અનેકનું અજ્ઞાન છે આપણું અજ્ઞાન એકનું અજ્ઞાન કહેવાય છે અસ્ય પ્રાજ્ઞત્વમ અસ્પષ્ટોપાદિતયા અનતિ પ્રકાશકત્વાત અસ્ય આનંદમય કોશઃ સર્વોપરમત્વાત સુષુપ્તિઃ અતએવ સ્થૂલ સૂક્ષ્મ શરીર પ્રપંચલય સ્થાનમ ઇતિ ચ ઉચ્યતે એટલે હવે આપણી અંદર જે આ ચૈતન્ય કામ કરી રહ્યું છે એ પ્રાજ્ઞ ચૈતન્ય છે અને એ આખા પ્રપંચનું મૂળ સ્થાન છે કેમ કે શંકરાચાર્યજીનો સેન્સ આની અંદર એ છે કે હું મારા પોતાના જગતની અવિદ્યા ક્રિએટ કરું છું તમે પોતાના જગતની અવિદ્યાને ક્રિએટ કરો છો જેને આપણે જેમ સંસાર કહીએ છીએ કે મને જેમાં રૂમ નથી ગમતો કોઈને આ રૂમ ગમે છે રૂમ રૂમ છે પણ આ રૂમનું ગમવું અને ન ગમવું એ આપણી પર્સનલ ચોઈસ હોઈ શકે છે મારો સ્વતંત્ર અભિપ્રાય હોઈ શકે છે મારા સ્વતંત્ર અભિપ્રાયને કારણે એક વ્યક્તિનું રૂમનું ગમવું અને એક વ્યક્તિને રૂમનું ન ગમવું આ બંને જેમ આપણા બંનેની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે બે વ્યક્તિ ઉપર તો મારા મનમાં આની કોઈ અલગ છબી છે તમારા મનમાં આની કોઈ અલગ છબી છે એટલે તમારા દ્વારા ક્રિએટેડ જગત અલગ છે કે તમે પોતાની અવિદ્યામાં જેની કલ્પના કરી છે અને મારી અવિદ્યામાં મારો કલ્પેલો જગત અલગ છે સમજાયું એટલે જે સમયે હું મારી અવિદ્યાને ખતમ કરું છું એ સમય મારા જગતનો લય થાય છે તમારા જગતનો તો લય નથી થતો જે સમયે હું મુક્ત થઈ ગઈ કે મને બ્રહ્મબોધ થઈ ગયો એ સમયે મારી અવિદ્યામાં કલ્પિત જે જગત છે એનો નાશ થાય છે જેવી રીતે એક થાળીમાંથી પાણી ઢોળાઈ ગયું તો એક થાળીમાં ચંદ્ર પ્રતિબિંબિત થશે બંધ થશે પણ નવ થાળીઓમાં તો ચંદ્રનું પ્રતિબિંબ ચાલુ છે કે નથી ચાલુ એકમાં જગતનું એ ચંદ્રમાનું પ્રતિબિંબ પડતો બંધ થયો એનો મતલબ એ છે કે એનું જગત નષ્ટ થયું સમજાયું એક વ્યષ્ટિની અવિદ્યા ખતમ થઈ વ્યષ્ટિએ પોતાની અવિદ્યામાં કલ્પેલું જગત પણ ખતમ થયું એવી રીતે જ્યારે દસે દસ થાળીઓની અવિદ્યા ખતમ થાય એ સમય બ્રહ્મની મુક્તિ થાય એક નાનકડા લેવલ ઉપર થતો લય છે એક માસ લેવલ ઉપર હું જ્યારે મુક્ત થઈ જાઉં છું એટલે મારા અંતઃકરણને અવિદ્યાથી ફ્રી કરી દઉં છું ત્યારે મારો જગત તો ખતમ થઈ ગયો મારી કલ્પનામાં જગતની સારી ખરાબી જેવી પણ મેં વિચારી હતી એ બધી ખતમ થઈ ગઈ પણ તમારી કલ્પનામાં તો જગત જીવે છે ને જીવન મુક્તિની અવસ્થા કઈ ગણાય છે જ્ઞાનાત્મક ત્યારે એનો જગત તો હશે પણ નાશ એની અંદર નાશ પામી ગયો છે પણ બહાર તો હોય જગત બસ એનું અભિમાન ખતમ થઈ જાય છે અને એટલે જે આમાં વ્યસ્તીની કોઈ પણ વ્યવસ્થા છે જે બી આપણામાં છે રેન્ડમલી કોઈ પણ આજ્ઞા ગ્લોરિફાઈડ છે કે ભી ગીતાજી ઉપર શંકરાચાર્યજી પણ તો ભાષ્ય લખ્યું છે તો એ દૈવી સંપદ વિમોક્ષાય એ શ્લોકને ડ્રોપ તો કરી નથી શકવાનો કેમ કે તો બધા જીવ મુક્ત ન થાય ત્યાં સુધી સમસ્ત મુક્ત થાય જ નહીં થાય એ તો રૂલ છે બ્રહ્મની મુક્તિ એટલે શંકરાચાર્યજી એ કહે છે કે આપણા બધાની અવિદ્યા તો બહુ નાની અવિદ્યા છે કેમ કે આપણને તો ખાલી પોતાના જ રિલેટેડ વસ્તુઓનું અભિમાન હોય છે બ્રહ્મને તો આખા બ્રહ્માંડનું અભિમાન છે તો બ્રહ્મને જ્યાં સુધી બધાની અવિદ્યા ખતમ નથી થતી ત્યાં સુધી બ્રહ્મની સમષ્ટિ તો લાગેલી છે તો બ્રહ્મ મુક્ત નથી ઈશ્વર માયાજન્ય થયો ને જ્યાં સુધી માયા તો ક્લિયર માયાજન્ય ન થયું માયા પ્રભાવયુક્ત થયું બ્રહ્મની અવિદ્યા મોટી અવિદ્યા છે આપણા બધાની તો મેગા સ્કેલ ઉપર છે શંકરાચાર્યજીને કઈ વાંધો નથી. ફોર એક્ઝામ્પલ
કોઈને થપ્પડ ન મારવું જોઈએ, પણ હું પોતાના મોઢા ઉપર મારું તો મને કોણ પૂછવો પડે? સમજાય? બીજાને મારું તો કોઈ મને સવાલ કરે, પોતાના મોઢા ઉપર હું થપ્પડ લગાડું તો કોઈ મને પૂછી શકે? બ્રહ્મ પોતાની ઈચ્છાથી માયાને ઇન્વાઇટ કરતા હોય તો તમને શું વાંધો છે? શ્રવણ માત્ર થી મુક્ત છે. તમે સાંભળી લીધું તમે મુક્ત છો, જીવન મુક્ત છો, ખાલી પ્રારબ્ધ નાશ ની જરૂર છે એવું સિદ્ધાંત. બ્રહ્મ માયા ને સામે ચાલીને આમંત્રિત કરે એ રીતે સામે ચાલીને હટાવી પડશે. આવું સ્વાતંત્ર્ય તો વેદ ના આધારે બોલતા હોવાને કારણે શંકરાચાર્ય ને કહેવું જ પડે, તો કોઈ વિકલ્પ જ નથી. એટલે તો આગળ માયાના લક્ષણમાં દૈવાત્મ શક્તિ કીધું તો સહી, એ ભગવાનની દૈવી શક્તિ છે. તો ભગવત શક્તિ નથી એવું શંકરાચાર્ય ક્યાં કહે? શંકરાચાર્ય બિલકુલ નિરસ્ત થાય એવા નથી. એટલે આપણે જેટલી યુક્તિઓ વિચારીએ એના બધાના જવાબ શંકરાચાર્ય પહેલા આપેલા જ છે, કઈ જ નવું નથી. તો એ કહી રહ્યા છે કે અસ્ય પ્રાજ્ઞત્વમ અસ્પષ્ટો પાદિતયા અનતિ પ્રકાશકત્વાત. આ જે પ્રાજ્ઞ ચૈતન્યગત અભિમાન છે એ પણ જ્યારે સુષુપ્તિ કાલ હોય ત્યારે એ અહંકારાદિ શરીરમાં ઉત્પાદક છે, એટલે એને કારણ શરીર કહેવામાં આવે છે. એનો મતલબ એ છે કે જે સમયે આપણી જીવાતમાં બહુ જ અવિદ્યાગ્રસ્ત હોય એને સુષુપ્તિ કાલ કહીએ છીએ. જેમાં આપણે રાત્રે સુઈ ગયા હોઈએ, કેમ કે શંકરાચાર્ય જે આખી આ ગેમ પ્લાન માયાનો જે ખેલ છે એ સ્વપ્નથી સમજાવે છે. તો જેમ સૂતી વખતે આપણે સુઈ ગયા હોઈએ અને સૂતી વખતે આપણી બુદ્ધિ બિલકુલ પણ કામ ના કરતી હોય, એકદમ સ્લીપ મોડમાં આપણે હોઈએ, એ સમયે આપણી બુદ્ધિની અંદર ચાલતા એ અજ્ઞાત વિષયો સ્વપ્નના રૂપમાં આપણને દેખાય છે. અને એ સમયે આપણું અહંકાર તો જાગતું જ હોય છે, કેમ કે જો અહંકાર પણ સૂતેલો હોય તો હું સ્વપ્ન જોઈ રહ્યો છું એવો બોધ આપણને થવો જ ન જોઈએ. એ અહંકાર જાગ્રત હોવાને કારણે જે રીતે સ્વપ્ન સૃષ્ટિની અનુભૂતિ આપણે કરીએ છીએ એ રીતે એ પ્રાજ્ઞ ચૈતન્ય આપણી અંદર એક કારણ શરીરને બનાવે છે. અને એ કારણ શરીરમાં બ્રહ્માંડગત બધી જ અવિદ્યાઓ આશ્રિત થઈને રહે છે. સમજાયું? જેમ આપણે સૂતા હોઈએ અને આપણે સ્વપ્ન જોઈએ, સ્વપ્ન જોતી વખતે ભલે આપણી બુદ્ધિ સૂઈ ગઈ હોય, આપણું મન ઇન્દ્રિયો બધું સુષુપ્તિમાં હોય, પણ આપણો અહંકાર જાગતું હોય છે. અહંકારના જાગતા હોવાને જ કારણે હું સ્વપ્ન જોઈ રહ્યો છું એવો બોધ આપણને થાય. જો અહંકાર પણ સુષુપ્તિ અવસ્થામાં હોય તો સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે મેં આવું સ્વપ્ન જોયું એવું અભિમાન આપણને આવવું જ ન જોઈએ. અહંકાર જાગતો હતો એટલે જ આપણને એવી અનુભૂતિ થઈ કે મેં સ્વપ્નમાં આ બધી વસ્તુઓને જોઈ છે. સમજાયું? એ અભિમાન અહંકારના જાગવાને કારણે થઈ રહ્યો છે. અને એ અહંકાર એ આપણી આત્મા સુષુપ્ત અવસ્થામાં છે, બુદ્ધિ સુષુપ્ત અવસ્થામાં છે, પરંતુ અહંકાર જાગ્રત અવસ્થામાં હોવાને કારણે પોતાની જાગ્રત અવસ્થામાં એ કારણ શરીરને ડેવલપ કરે છે, જે કારણ શરીરમાં આપણને આ બધા જગતના પદાર્થોની અંતરાત્મિક અનુભૂતિ થાય છે. જે સ્વપ્નની અંદર સૂતેલા વ્યક્તિને બધું પોતાની આસપાસ દેખાય છે. સમજાયું? ને જે રીતે આપણે સવારે ઉઠી જઈએ ને એ સમયે મેં આવું સપનું જોયું હતું એ બધું જ વૃત્તાંત હવા થઈ જાય, આ બધું કંઈ જ નથી હોતું, એવી રીતે જ્યારે એ જીવાત્માને અહમ બ્રહ્માસ્મીનો બોધ આપી દેવામાં આવે ત્યારે કારણ શરીરનો લય થાય. અને એ કારણ શરીરમાં રહેનારી જગત સંબંધિત જેટલી પણ આપણી અનુભૂતિઓ હોય એ બધી પણ એની સાથે ખતમ બની જશે. જેમ સવારે ઉઠવાથી સ્વાપ્નિકી અનુભૂતિ નષ્ટ થઈ જાય, જેમ અડધા સપનાની વચ્ચે કોઈ આપણને ઉઠાડી દે ત્યારે આપણને ખબર હોય કે હું આ જોઈ રહ્યો હતો. એટલે જગતની આ બ્રહ્મની ઉપાધિ જગત છે એવી રીતે જો આપણા માટે બતાવી રહ્યા છે કે
જેમ બ્રહ્મ આખા જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈને મેનેજ કરે છે એ રીતે અહંકાર જન્ય કારણ શરીર જે આપણી અંદર હોય છે એ કારણ શરીરમાં પણ આ ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે એ સમજાવી રહ્યા છે કે એ અહંકાર જે કારણ શરીરનું આપણી અંદર નિર્માણ કરે છે એ કારણ શરીરમાં જ આપણને જગતની ઉત્પત્તિની પણ અનુભૂતિ થાય છે સ્થિતિની પણ અનુભૂતિ થાય છે અને લયની પણ અનુભૂતિ થાય છે એ પ્રાજ્ઞ ચૈતન્ય છે જે એ અહંકારને આશ્રય આપે છે એટલે આત્મા છે પણ એ એક્ઝિસ્ટ જ નથી કરતું કારણ શરીર તો સ્વપ્નવત છે ખાલી સ્થૂલ શરીરનું અસ્તિત્વ બીજી વસ્તુ છે કારણ શરીર તો એક કલ્પના માત્ર છે કાલ્પનિક એક્ઝિસ્ટન્સ છે શરીરનું કે જેની અંદર જગત સંબંધી આપણી બધી જ અવિદ્યાઓ આશ્રિત થઈને આપણને એ બધાનો જ અનુભવ કરાવે છે જેવી રીતે સ્વપ્નની અનુભૂતિ કેટલી સ્ટ્રોંગ હોય કે જેમ અડધી નિંદરમાં આપણે સપનું જોતા હોઈએ અને કોઈ અચાનકથી આપણને ઉઠાડી દે ત્યારે આપણને ખબર હોય છે કે આ ઘટનાક્રમ ચાલુ છે અને કોઈ સારું સપનું હોય તો આપણે કંઈ પણ દે તો થોડી વધારે સૂતા તો એ સપનું પૂરું થઈ જાય તેનો મતલબ એ છે કે આપણું અહંકાર આપણું અનકોન્શિયસ માઇન્ડ એ સમયે જાગ્રત જ હોય છે અને એને બધું જ ખબર પડે છે કે હું સૂઈ રહ્યો છું મારી સ્વપ્નાવસ્થામાં જે કંઈ પણ મને આકૃતિઓ દેખાઈ રહી છે એ બધી સાચી નથી આ બધા જ ઘટનાક્રમો મારી અંદર ક્રિએટ થઈ રહ્યા છે એની જેમ અનુભૂતિ એક મનુષ્યને થતી હોય છે સ્વપ્ન વખતે પણ થતી હોય છે જાગ્રત કાળમાં પણ થતી હોય છે કે મેં આવું બધું આ રીતે જોયું એવી રીતે આપણો જે ચૈતન્ય અવિદ્યાગ્રસ્ત છે એને જ્યારે જ્ઞાન આપી દેવામાં આવે ત્યારે કારણ શરીરમાં થતી અનુભૂતિ પણ અને વસ્તુતઃ કંઈ એક્ઝિસ્ટ જ નથી કરતું એ બંને પ્રકારની અનુભૂતિ એને એક સામે થાય છે અને જ્યારે મુક્તિની અવસ્થા આવી જાય છે ત્યારે કારણ શરીરનો લય થઈ જાય છે હવે થયું આ આત્મા છે જીવાત્મા છે અને આપણી અંદર આ પ્રોસેસ આ રીતે ચાલતી રહે છે થયું કોઈ ડાઉટ છે છે થોડી મગજમારી એમાં તો હું કઈ નહીં કરી શકું ઈશ્વર પ્રાગ્યયો સ્વાત્માનંદાનુભવ મળ્યું 23 પેજ નંબર ઉપર 8 નંબર પેરેગ્રાફ સમષ્ટિ વ્યષ્ટયો ઈશ્વર પ્રાગ્યયો અભેદત્વંચ સમષ્ટિ અને વ્યષ્ટિ રૂપ ઈશ્વર સમષ્ટિ છે પ્રાગ્ય એટલે આત્મા વ્યષ્ટિ છે આપણું ચૈતન્ય આ બંનેનું અભેદ છે આ બંને એક જ હોય છે કેમ કે બ્રહ્મ અને જીવાત્મા એક છે તો ઈશ્વર અને આ બંને પણ તો એક જ હોવાના છે ને તો સમષ્ટિ વ્યષ્ટયો ઈશ્વર પ્રાગ્યયો અભેદત્વંચ તદાનીમ એતૌ ઈશ્વર પ્રાગ્યૌ ચૈતન્ય પ્રદીપ્તાભિઃ અતિસૂક્ષ્માભિઃ અજ્ઞાન વૃત્તિભિઃ આનંદમ અનુભવત આનંદભુક્ ચેતોમુખઃ પ્રાગ્યઃ ઇતિ શ્રુતેઃ સુખમ અહમ અવાપ્સ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિષ્યમ ઇતિ ઉત્થિતસ્ય પરામર્શોપપત્તિશ્ચ હવે શંકરાચાર્ય અહીંયા એ કહી રહ્યા છે કે આ પ્રકારનું જે જ્ઞાન છે એટલે આની પહેલા એ વાત કહી દીધી કે પ્રલયકાલ પ્રલય જે સમય થાય જગતનું જ્યારે નાશ થઈ જાય ત્યારે ઈશ્વર અને સુષુપ્તિ કાલમાં જે આપણું પ્રાગ્ય ચૈતન્ય છે એ બંને જ આનંદયુક્ત છે કેમ કે આ બંને એક છે બંને અલગ તો છે નહીં ઈશ્વર અને પ્રાગ્ય એટલે બંને એક હોવાને કારણે પ્રલયકાલ વખતે પોતાના આનંદનો અનુભવ એ લોકો કરવા લાગી જાય છે કેમ કે બંને દ્વારા નિર્મિત કારણ શરીર તો ખતમ થઈ ગયા પ્રલયની સાથે જે જગત ક્રિએટ થયું હતું એ જગતનો જ્યારે નાશ થઈ ગયો ત્યારે એમણે જે કારણ શરીરનું નિર્માણ કર્યું હતું જે કારણ શરીરની અંદર આ બંને પ્રકારના કલ્પિત જગતની અનુભૂતિ થઈ રહી હતી એ બંને ખતમ થઈ ગયા એટલે એ સમયે એ લોકો પોતાના આનંદનો અનુભવ કરે છે અને પોતાના આનંદનો અનુભવ કરે છે પણ ત્યારે શંકા એ થાય છે કે પ્રલય અને સુષુપ્તિના સમયે અંતઃકરણ તો બચતું નથી તો આનંદની અનુભૂતિ કેવી રીતે થાય
કોઈ પણ પ્રકારના આનંદની અનુભૂતિ કેમ થશે? તાત્પર્ય એ છે કે પ્રલય ફૂલ સ્ટોપ નથી, પ્રલય પછી નવું ક્રિએશન ફરીથી થવાનું છે. તો માયા અને અવિદ્યા ફોરએવર ખતમ થઈ ગઈ એવો એનો મતલબ તો થતો નથી, કોઈક ને કોઈક રૂપમાં એ અવસ્થિત છે. પણ અંતઃકરણ એને આશ્રય આપવા માટે તો અવેલેબલ નથી, કેમ કે આ અવિદ્યા અંતઃકરણને આશ્રિત થઈને રહે છે, જેમાં બ્રહ્મનો પ્રતિબિંબ પડે છે. તો અંતઃકરણ જ્યારે રહેતું જ નથી અને ન તો એ નિવૃત્તિ રહે છે, એટલે અંતઃકરણને અંતઃકરણ પોતાને આખા જગતનું આધાર બનાવે એવી ટેન્ડન્સી પણ નથી વસતી જ્યારે અંતઃકરણ નથી વચી જતું. તો આનંદને અનુભવ થઈ કેવી રીતે છે? આનંદનો અનુભવ કેવી રીતે થાય? પ્રોબ્લેમ આવી સમજમાં? જે નિર્ગુણ નિર્ધર્મ છે એને આનંદની કોઈ પણ પ્રકારની અનુભૂતિ કરવા માટે કોઈ સહારાની કે કોઈ આધાર તત્વની જરૂર પડશે, કેમ કે પોતાની અંદર તો કોઈ પણ પ્રકારના અનુભવ કરવાનું કેરેક્ટરિસ્ટિક છે જ નહીં. કેમ કે મને કોઈ વસ્તુનું એક્સપિરિયન્સ થઈ રહ્યું છે તો એનો મતલબ એ છે કે એક્સપિરિયન્સ કરવાની ટેન્ડન્સી મારી અંદર છે, તો એ પાછું ગુણ થઈ ગયું, નિર્ગુણતા તો રહી નહીં, પાછી સગુણતા આવી ગઈ. કહી એ રહ્યા છે કે આનંદાનુભવ એ પ્રલયકાલ પછી કરે છે. આનંદાનુભવ કરાવવા માટે અંતઃકરણ અને અંતઃકરણની વૃત્તિ તો છે નહીં. તો આનંદની અનુભૂતિ નિર્ગુણ તત્વને કેવી રીતે થશે? હવે આવી સમજમાં વાત? એ વાતને કહી રહ્યા છે કે આનંદને ગ્રહણ કરવા માટે જ્યારે અંતઃકરણ પણ નથી, અંતઃકરણની વૃત્તિ પણ નથી, તો પ્રલયકાલ પછી ઈશ્વરને પ્રાગ્ય જીવ અંતઃકરણ વિના આનંદ અનુભૂતિ કરશે જ કે નહીં? જેમ આપણે સાંખ્ય માટે કીધું કે ચિત્ત પ્રલય થાય પણ આનંદ અનુભૂતિ તો એ નહીં કરી શકે, એવી કન્ડિશન બસ એવી બની રહી છે. તો એ કહી રહ્યા છે કે તદાનીમ વગેરે જે શ્રુતિ વચનો છે એમાં એ વાત કહેવાય છે કે અંતઃકરણની વૃત્તિની જેમ જ ચૈતન્ય પ્રદીપ્ત જે અજ્ઞાન છે એની પણ સૂક્ષ્મ વૃત્તિઓ હોય છે. એટલે ચૈતન્યએ આટલા સમય સુધી જે અજ્ઞાનની અનુભૂતિ કરી છે એની સૂક્ષ્મ વૃત્તિઓ ચૈતન્યની અંદર રહેલી હોય છે, પ્રલયકાલમાં પણ રહેલી હોય છે. તો એ જ તો નવા જગતને ક્રિએટ કરશે ને, નહીં તો નવા જગતને ક્રિએટ કરવા માટેનું રીઝન ક્યાંથી આવશે? જેમાં આપણા સૂક્ષ્મ શરીરમાં વાસના છે હજી ફલ ભોગ કરવાની, એટલે આપણી જીવાત્મા એ સૂક્ષ્મ શરીર લઈને પાછી નવી શરીરની અંદર જાય છે. એવી તો અંતઃકરણ તો પ્રાકૃત છે, તો જો પ્રલય થયો અને પ્રકૃતિ નષ્ટ થઈ તો પ્રકૃતિ દ્વારા ક્રિએટેડ બધી વસ્તુ પણ નષ્ટ થઈ, તો એમાં અંતઃકરણ પણ નષ્ટ થયું, એની વૃત્તિ પણ ખતમ થઈ. હવે માયાને આધાર આપવા વાળું કોણ બચ્યું? તો કહી રહ્યા છે કે આટલી લાંબી અજ્ઞાનની વાસનાની વૃત્તિઓ જીવાત્માની અંદર રહેલી હોય છે, જે અવિદ્યાને અને ઈશ્વર પણ એ માયાને પોતાની અંદર આશ્રય આપીને બેસી ગયું છે નવા ક્રિએશનની રાહ જોવા. એટલે માયા છે એ નવા ક્રિએશનનો કોઈ ડેટાબેઝ સંતાયેલો સવાલ જ નથી, નહીં તો એનો મતલબ એ છે કે એક પ્રલય પછી હવે બ્રહ્માંડ થશે જ નહીં. મુસલમાનો અને યહૂદીઓના જેવા સિદ્ધાંત જેવું થઈ જાય કે એક વાર સાયકલિકલ સિસ્ટમ ને સર સાયકલિકલ સિસ્ટમ થઈ ને, હા, તો આગળ નવા જગતને ઉત્પન્ન કરવા માટેનું રીઝન શું બની શકે છે? એટલે સ્થૂળ દેહ ખતમ થઈ જાય, સૂક્ષ્મ દેહમાં વાસના, સૂક્ષ્મ દેહ છે એ અંતર્યામીની અંદર પાછો સમાહિત માયા સહિત થઈ જાય અને વળી પાછો એ જ માયાજન્ય જેવું છે એની બારે સૃષ્ટિમાં એની જે વૃત્તિઓ રહેલી છે એ પાછા નવી ક્રિએશન માટે પાછો એનો બ્રહ્મભાવ કે જે કંઈ પણ બસ એવી પાછો તો એ કહી રહ્યા છે કે એ અંતઃકરણની વૃત્તિની જેમ પ્રદીપ્ત અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિઓ છે, એટલે એ જેટલી પણ સૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિઓ છે એના દ્વારા ઈશ્વર અને જીવ પણ પ્રલય અને સુષુપ્તિ અવસ્થામાં પોતાના આનંદનો અનુભવ કરી શકે છે. આનંદ અનુભવ માટે વૃત્તિઓ રહે છે અને એટલે જ માંડુક્ય ઉપનિષદનું એ પ્રમાણ વચન આપ્યું છે કે સુષુપ્તિની અવસ્થામાં પણ આનંદ અનુભવ થાય છે. શંકરાચાર્યની પાસે પ્રમાણ બધાના માટે છે, ભલે કોન્ટેક્સ્ટ અલગ હોય પણ શંકરાચાર્ય પોતાના માટે વાપરી સારી રીતે લે છે. તો સુષુપ્તિ દશામાં પણ આનંદનો અનુભવ થઈ જાય છે, એના માટે એક્ઝામ્પલ આપી રહ્યા છે કે સુખમ અહમ અવાપસમ, એટલે જેમાં આપણે સૂઈને જ્યારે ઉઠીએ એ સમયે આપણે એવું કહીએ છીએ કે આપણી બધી જ ઓર્ગન્સ અને આપણી બધી જ ઇન્દ્રિયો બધી સૂઈ ગઈ છે, પણ જો સૂઈ ગઈ હતી તો સવારે ઉઠ્યા ત્યારે તમને કેવી રીતે ખબર પડી કે મને બહુ મજા આવી સૂઈ, કે મારી ઇન્દ્રિયોને પ્રસન્નતાની અનુભૂતિ થઈ,
तो जो इंद्रियो मन बुद्धि बदा जे समय सुषुप्ति अवस्था में था तो सुखानुभूति निद्रा काल में कोणे करे ने जो ए समय तमे अनुभूति नहीं करी तो तमे उठ्या त्यारे एवं केवी रीते बोल्या के मने बहु मजा आवी सूईने सूईने उठ्या तो मने बहु खुशी थई आनंद थयो एनो मतलब ए छे के सुषुप्ति काल में पण कोई ने कोई ऑर्गन आपणी बॉडी ने एक्टिवेटेड हती जे ए निद्रा काल ना सुख नो अनुभव करी एवी ज रीते ईश्वर अने प्राज्ञ पण પોતાના સ્વરૂપાનંદનો અનુભવ પ્રલય કાળમાં કરી શકે છે ત્યારે એ પોતે સ્વરૂપમાં પોતે સુષુપ્તિ સાક્ષી સુષુપ્તિ સાક્ષી તરીકે જીવે છે વેદસ્તુતિ કરે છે પ્રલય કાળ પછી જગા ના એ આ સંદર્ભ નથી તો એ કહી રહ્યા છે કે એટલે એ વાત સ્પષ્ટ છે કે જીવ જ્યારે સુઈને ઉઠે છે ત્યારે મેં હું બહુ સારી રીતે સૂતો એવી જે આપણને અનુભૂતિ થઈ છે એ પ્રૂફ કરે છે કે સુષુપ્તિ કાળમાં આપણે કોઈ ને કોઈ પ્રકારના આનંદની અનુભૂતિ કરી જ છે અનયોહ સમષ્ટિ વ્યષ્ટયોહ વનવૃક્ષયોહ ઇવ જલાશય જલયોહ ઇવ વા અભેદઃ એતદ ઉપહિતયોહ ઈશ્વર પ્રાજ્ઞયોહ અપિ वन वृक्षावच्छिन्न आकाशयोः इव जलाशय जगत प्रतिबिंबाकाशयोः इव वा अभेदः एष सर्वेश्वर इत्यादि श्रुतेः आनो मतलब ए छे के एना ज कारणे ज्यारे समष्टि रूप अने व्यष्टि रूप आ बन्ने प्रकारना अज्ञान जे छे जे प्राज्ञ अने ईश्वर बन्ने ने थयेला छे ए बन्ने एक छे जेवी रीते वन अने वृक्ष एक छे जलाशय अने नदी एक छे કેમ કે વન અને વૃક્ષના શબ્દો ઉપયોગ ભલે આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ પણ વન અને તમે વૃક્ષથી અલગ નથી કરી શકતા એવી રીતે ઈશ્વર અને પ્રાજ્ઞના અજ્ઞાનને પણ આપણે એકબીજાથી અલગ નથી કરી શકતા એ બંને એક જ હોય છે એટલે એવા અજ્ઞાનથી ઉપહિત ઈશ્વર અને પ્રાજ્ઞ પણ એ જ રીતે છે જેવી રીતે વનગત આકાશ અને વૃક્ષગત આકાશ એક હોય છે વનની ઉપર રહેલો આકાશ અને વૃક્ષની ઉપર રહેલો આકાશ તો વૃક્ષનો આકાશ આટલા ખંડમાં હોય વનનો આકાશ મોટા ખંડમાં હોય પણ વનના આકાશમાં વૃક્ષનો આકાશ આવી જાય કે ન આવી જાય આવી જ જાય એવી રીતે જેમ નદી અને જલાશયનું ઉદાહરણ લઈ લો એવી રીતે આ બંનેના બંનેની અવિદ્યા પણ એક જ હોય છે બંનેની અવિદ્યા અલગ અલગ નથી અને એટલે જ માંડુક્ય ઉપનિષદમાં આત્માને આત્મા જે છે એ સર્વેશ્વર છે સર્વજ્ઞ છે અંતર્યામી છે એ રીતે કહેવામાં આવી છે કેમ કે એ બંનેની અંદર એટલે સમષ્ટિ અને વ્યષ્ટિ આ બંનેના અભિપ્રાયથી ઈશ્વરનું અજ્ઞાન અને પ્રાજ્ઞ જીવનું અજ્ઞાન એ બંને અલગ અલગ દેખાતા હોવા છતાં પણ એક જ હોય છે જેમ વૃક્ષનું આકાશ અને વનનું આકાશ એક જ હોય સ્કેલ ચેન્જ થાય સ્કેલ ચેન્જ થાય સ્કેલ ચેન્જ થાય છે પણ વનનું આકાશ મોટું હોય પણ એમાં વૃક્ષનું નાનું આકાશ પણ આવી જ જવાનું છે ને એટલે બીજા શબ્દોમાં એનો મતલબ એ જ છે કે આ બંને એક જ હોય છે સમષ્ટિ ઉપહિત ચૈતન્ય હોય કે વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય હોય પણ સમષ્ટિને જેમ આપણે વ્યષ્ટિથી અલગ ના કરી શકીએ કે વ્યષ્ટિને સમષ્ટિમાંથી કાપીને અલગ ના કરી શકીએ એવી રીતે ઈશ્વરગત અજ્ઞાન અને જીવગત અજ્ઞાન પ્રાજ્ઞગત અજ્ઞાન એ બંને એક જ હોય છે થયું આટલું ક્લિયર આજે અહીંયા રાખીએ હવે આટલા ટેક્સ્ટ ને તમે લોકો વાંચી લેજો પછી કાલે કોઈ પ્રોબ્લેમ હોય તો એને ડિસ્કસ કરશું નહીં તો આગળ હા એ ધીરે ધીરે થોડો ટેક્સ્ટ વાંચી લેજો કઈ તકલીફ હોય તો કાલે જોશું નહીં તો આગળ સંન્યાસ વિના મુક્તિ નથી એટલે જે લોકો આ જન્મમાં પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લે એ સંન્યાસ ન ગ્રહણ કરી શકે એટલે એમનો આ જન્મમાં મુક્તિનો અધિકાર નથી આ જન્મમાં એમણે જે સારા કર્મો કર્યા છે એના પરિણામ સ્વરૂપે એમને આવતો જન્મ દ્વિજનો મળે પછી મુક્તિ થાય એ ઓર્ડર છે
શાસ્ત્ર પ્રમાણે તો હવે તો સંન્યાસ પોસિબલ નથી, તો આ સંપ્રદાય અંતર્ગત સંન્યાસ થયો ને? હા, સાંપ્રદાયિક સંન્યાસ જ છે. સંન્યાસ લેવો પડે. ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ નો કર્મ માર્ગીય નથી, જ્ઞાનોત્તર સંન્યાસ છે. તો ગમે એ જ નો વ્યક્તિ આ દીક્ષા લેશે એટલે એને સંન્યાસ જ લેવાનો થાય. હા, 100%. આ લોકોને ત્યાં ગ્રહસ્થ દીક્ષા હોતી જ નથી. એના જે મઠ છે એમાં લેવાનું. હા, થઈ સેકન્ડ રીડ થી વધારે.